चलो गुड मॉर्निंग विद्यार्थी बाळको, जो आजे आपणे गणित गम्मत स्वापोथीमां हवे आपणे अहींया सुधी छ प्रकरण सुधी भणी गया। हवे आपणे गणित गम्मत स्वापोथीमां तेमज पाठ्यपુસ્તકમાં આપણે અભ્યાસક્રમ પૂર્ણ થાય છે દરેક વિષયમાં, બરાબર છે? તો હવે આપણે અહીંયા છે ખાલી ચાલો ગૃહ કાર્ય કરીએ, બરાબર છે? જો સવારે સાંજે કે રાતે થતી પ્રવૃત્તિઓમાં આપણે યોગ્ય રીતે જોડકા પછી આપણે યોગ્ય રીતે જોડકા પ્રવૃત્તિઓને યોગ્ય રીતે જોડવાની છે। જો સવાર સાંજ અને રાત અહીંયા ફરતા ચિત્ર આપેલા છે તે આપણે કઈ કઈ સમયે કઈ કઈ પ્રવૃત્તિ કરીએ તેની સાથે આપણે જોડવાના છે। તો સવાર, તો કે સવારમાં આપણે સૌપ્રથમ શું કરીએ, તો કે સવારમાં સૌપ્રથમ આપણે ઊઠીએ, પછી બ્રશ કરીએ, બ્રશ કરી તૈયાર થઈ નાસ્તો કરી અને સ્કૂલે જઈએ, પછી સ્કૂલે જઈને આપણે ભણીએ, એટલે ચારેય ચિત્રમાં આપણે સવાર સાથે જોડેલું છે, બરાબર? પછી સાંજ, તો કે સાંજે શું કરીએ, તો કે સાંજે આપણે બપોરે જમીને સૂઈ ગયા હોય પછી જાગીને હોમવર્ક જાગીને આપણે રમવા જઈએ, રમીને આવીને આપણે હોમવર્ક કરીએ, બરાબર છે? પછી રાત, તો કે રાતે આપણે પહેલાં ટીવી જોઈએ અને પછી સૂઈ જઈએ, બરાબર છે? પછીના પેજ ઉપર છે વધુ સમય લેતી પ્રવૃત્તિમાં રાઈટ તથા ઓછો સમય લેતી પ્રવૃત્તિમાં રોંગ, બરાબર છે? જો અહીંયા પ્લેન ટ્રેન અને સ્કૂટર આપેલા છે ચિત્ર, બરાબર છે? તો કે સ્કૂટર છે એ મોડું પહોંચે, એ વધુ સમય લે, અને પ્લેન અને ટ્રેન છે એ ઓછો સમય લે, એટલે એ બંનેના ચોરસ બોક્સમાં આપણે રોંગની નિશાની કરી। ટ્રેન અને પ્લેન છે એ ઝડપથી પહોંચી જાય અને ટુ વ્હીલ છે તે વધારે મોડું પહોંચે, એટલે તે વધારે સમય લે, આ બંને ઓછો સમય લે છે, એટલે એ બેમાં રોંગ કરેલું છે અને આમાં રાઈટ। પછી ચિત્રનું અવલોકન કરી પ્રવૃત્તિ માટે ચોરસમાં ક્રમ આપવાના છે। જો આપણે મકાન બનાવવું હોય તો સૌપ્રથમ પહેલાં જમીન હોય છે તેમાં માપ કરે છે, બરાબર? પછી તેમાં પાયા ગાળે છે, એટલે અહીંયા પહેલાં એક આવશે, પછી અહીંયા બે, પછી પાયા ગાળી અને પછી ચણતર કામ થાય છે એટલે અહીંયા ત્રણ આવે, પછી મકાન ચણાઈ જાય છે એટલે ચાર આવે, મકાન ચણાઈ જાય છે પછી તેમાં રહેવા માટે જઈએ છીએ એટલે એમાં પાંચ આવશે, બરાબર? હવે છે અહીંયા આપણે પ્રવૃત્તિ પણ પૂર્ણ થાય છે। હવે પછી છે મૂલ્યાંકન પત્રક, બરાબર છે? આ એકથી છ પાઠમાં આપણે ભણી ગયા છીએ તેનામાં તેમાંથી આ મૂલ્યાંકન પત્ર આપેલું છે તે તમારે તમારી જાતે પૂર્ણ કરવાનું છે વાંચીને। જો આ પૂર્ણ કરશો એટલે તમને પેપર લખતા જાતે આવડી જશે, બરાબર છે? આ દરેક પેજ છે એ તમારી જાતે તમારે આગળનું રિવિઝન કરી અને પૂરવાના છે અહીંયા સુધી, બરાબર છે? હવે આપણે દરેક વિષયમાં અભ્યાસક્રમ પૂરો થાય છે તો દરેક વિષયમાં આપણે હવે રિવિઝન કરીશું અને પાકું કરીશું। હવે આપણે 18 તારીખથી પરીક્ષા શરૂ થાય છે, બરાબર છે બાળકો? થેન્ક યુ।